like the video, share it with your friends and subscribe this channel. Hi friends, welcome to RS online class. I am your English teacher Rekha Patel. Today I am going to discuss English of Standard 12th, Section D, question number 52, 53 to 57, language functions. Mix exercise, standard 12, 53-57 question. Choose the correct options. Dr. Dhananjay set up hospital in slum area. Yeah, purpose aapyo chhe. Purpose English so that behavior to, in order to behavior to. So that he can treat the poor. Barabar yahan set chhe. એટલે ભૂતકાળ છે એટલે આ નહીં આવે. વિથ હેવ્યુ ટુ ટ્રીટિંગ ધ પુઅર, અહીંયા વિથ હેવ્યુ ટુ સાથે આઈએનજી છે એટલે આ આન્સર આવશે. ઇન ઓર્ડર ટુ સાથે આઈએનજી ના આવે અને વિથ હેવ્યુ ટુ સાથે મૂળ ક્રિયાપદ ના આવે એટલે બી આન્સર છે. ધીસ નેકલેસ વોઝ સો કોસ્ટલી, બરાબર. તો ધેટ શી કુડ નોટ બાય ઇટ, ધેટ શી હેડ નો મની, ધેટ શી કેન નોટ બાય ઇટ એન્ડ ધેટ શી કુડ નોટ બાય, બરાબર. તો આ આપણો પ્રોપર આન્સર છે. વોઝ છે એટલે અહીંયા કુડ નોટ બાય ઇટ, બરાબર. અહીંયા હેડ છે એ પણ નહીં આવે, કેન નોટ વર્તમાન કાળ નહીં આવે અને કુડ નોટ બાય એ પણ નહીં આવે. વેરી ફ્યુ એક્ટ્રેસીસ આર, બરાબર. વેરી ફ્યુ છે એટલે એઝ એઝ આવશે, એટલે સો ગુડ એઝ એ નહીં આવે, નકારમાં આવે છે. એઝ બેટર એઝ, એઝ બેસ્ટ એઝ, એઝ ગુડ એઝ. તો બેટર એ કમ્પેરેટિવ છે, બેસ્ટ એ સુપરલેટિવ છે, એટલે એઝ ગુડ એઝ દીપિકા સાચો આન્સર છે. 56 એની અંદર જોઈએ કે એમાં આપ્યું છે ગેપ ધ પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ. અહીંયા કન્ડિશન ઇન ધ પાસ્ટ છે એટલે ઇફ અથવા હેડવાળું વાક્ય હશે. હેડ ધ ડૉક્ટર કમ ઇન ટાઈમ, હેડ ધ ડૉક્ટર કમ ઇન ટાઈમ, હેડ ધ ડૉક્ટર કમ્સ ઇન ટાઈમ અને ઇફ ધ ડૉક્ટર કમ ઇન ટાઈમ. તો બરાબર હેડવાળું જોઈએ એટલે આમાં તો હેડ છે જ નહીં, બરાબર. અહીંયા હેડ છે તો કમ્સ આપ્યું છે એ નહીં આવે, હેડ સાથે અહીંયા કેમ આપ્યું છે એટલે એ પણ નહીં આવે. એટલે આ આપણો સાચો આન્સર છે કે હેડ કમ કેમ કમ, એટલે આ જવાબ સાચો છે. ગાંધીજી ગેપ, તો અહીંયા હેબિચ્યુઅલ પાસ્ટ છે એટલે યુઝનો ઉપયોગ થયો હોવો જોઈએ. તો યુઝ ટુ વિયર, અહીંયા યુઝડ નથી. યુઝડ ટુ વિયરિંગ, તો અહીંયા યુઝ સાથે આઈએનજી ના આવે. યુઝડ ટુ વિયર આ સાચો જવાબ છે. ઇઝ યુઝડ ટુ વિયર, તો અહીંયા ઇઝ યુઝડ ટુ ત્યાં સુધી સાચું છે પણ વિયર સાથે વિયરિંગ આઈએનજી લાગે એટલે આપણો સાચો આન્સર છે. જો અહીંયા પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ધ બ્રેકેટ. માય ટેસન ફોર્ટ્સ, તો અહીંયા સપોઝિશન છે એટલે એઝ ઇફ વાળો જોઈશે. એઝ ઇફ હી વર અ બલ, એઝ અ બલ બુલ ડસ, એઝ ઇફ હી ઇઝ અ બુલ એન્ડ એઝ ઇફ હી વોઝ અ બુલ, બરાબર. તો એઝ અહીંયા સપોઝિશનમાં નહીં આવે, એઝ ઇફ સાથે હી ઇઝ ના આવે, હી વોઝ પણ ના આવે, એટલે આ આપણો સાચો આન્સર છે. એઝ ઇફ હી વર અ બુલ. 54 આઈ વિલ ગો ટુ ધ એરપોર્ટ. અહીંયા ઓલ્ટરનેટિવ ચોઈસ એટલે આઈધર ઓરનો ઉપયોગ થવો જોઈએ અથવા નાઇધર ઓરનો. નાઇધર બાય કાર નોર બાય રિક્ષો, આઈધર બાય કાર નોર બાય રિક્ષો, નાઇધર બાય કાર ઓર બાય રિક્ષો અને નાઇધર બાય કાર. તો અહીંયા નાઇધર એકલું છે એટલે એ નહીં આવે, આઈધર સાથે નોર છે એટલે એ પણ ના આવે, નાઇધર સાથે ઓર છે એટલે પણ નહીં આવે. એટલે આ આન્સર આપણો સાચો છે, નાઇધર નોર. ધ બોક્સ ઇઝ સો હેવી રિઝલ્ટ, બરાબર. તો અહીંયા સો સાથે ધેટવાળું વાક્ય જોઈએ. ધેટ વન કુડ નોટ લિફ્ટ ઇટ, ધેટ વન કેન લિફ્ટ ઇટ, ધેટ વન કેન નોટ લિફ્ટ એન્ડ ધેટ વન કેન નોટ લિફ્ટ ઇટ, બરાબર. તો અહીંયા વર્તમાન કાળ છે એટલે અહીંયા કુડ નોટવાળું નહીં આવે, બરાબર. હેવી છે એટલે નકાર આવશે એટલે આ પણ નહીં આવે. વન કેન નોટ લિફ્ટ એ નહીં આવે એટલે ડી, ધેટ વન કેન નોટ લિફ્ટ ઇટ, આ જવાબ આપણો સાચો છે. ધ ફાસ્ટર આઈ વોક્ડ શોઈંગ ડબલ કમ્પેરિઝન, એટલે આર્ટિકલ ધથી શરૂ થવું જોઈએ. ધ અર્લિયર આઈ રીચ, ધ અર્લી આઈ રીચ, ધ અર્લિયર આઈ રીચ અને ધ મોર અર્લિયર આઈ રીચ, એટલે મોર તો આવશે જ નહીં, અર્લીને આઈઆર લાગે છે એટલા માટે. એટલે આ ત્રણમાંથી કોઈ આન્સર છે, બરાબર. અહીંયા ફાસ્ટ વોક્ડ
અહીંયા ભૂતકાળ આપેલો છે, બરાબર. એટલે અહીંયા ધ અર્લી, અહીંયા અર્લી જે છે એટલે એ નહીં આવે, અર્લી આઈ રીચ વર્તમાન કાળ છે એટલે નહીં આવે. એટલે આ જવાબ આપણો સાચો છે. નેક્સ્ટ 57 ગેપ હી ઇઝ હેપી કોન્ટ્રાસ્ટિંગ, બરાબર. અહીંયા ધો એઝ સિન્સ હાવે વરવાળા જ આપ્યા છે, પણ સાથે સાથે આપણે એના એની શરતો જોવાની છે. ધો હી ઇઝ પુઅર, એઝ હી ઇઝ પુઅર, હાવે વર હી ઇઝ પુઅર, સિન્સ હી ઇઝ પુઅર. સિન્સ એટલે કારણ કે એ નહીં આવે, બરાબર. એઝ પછી પુઅર આવવું જોઈએ, એ નહીં આવે, સોરી પુઅર પછી એઝ આવવું જોઈએ, નહીં આવે. હાવે વર પછી પુઅર આવવું જોઈએ એ પણ નથી. એટલે ધો હી ઇઝ પુઅર એ સાચો આન્સર છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. હાર્ડલી હેડ ધ એન્જિન રિઝલ્ટ. ટાઈમ છે એટલે હાર્ડલી સાથે વેનવાળું વાક્ય હોય એ જ આવે. તો વેનવાળા અહીંયા બે છે, આ ધેનવાળા તો આવશે જ નહીં. તો વેન ધ ટ્રેન સ્ટાર્ટેડ અને વેન ધ ટ્રેન સ્ટાર્ટ, તો અહીંયા વિસલ્ડ છે એટલે આ જવાબ આપણો સાચો છે. ગેપ યુ વિલ પાસ, કન્ડિશન ઇન ફ્યુચર એટલે ઇફ અથવા અનલેસવાળું જોઈએ. આપણી પાસે ઇફવાળા ત્રણ વાક્યો છે. ઇફ યુ રીડ્સ, ઇફ યુ રીડ અને ઇફ યુ હેડ રીડ્સ. તો હેડ રીડ્સ નહીં આવે, બરાબર. આમાં ઇફ છે એટલે નહીં આવે, બરાબર. આમાં હી યુ રીડ્સ, યુ સાથે એસ ના લાગે એટલે આપણો પ્રોપર આન્સર છે. કમ ફાસ્ટ સેડ વિરાટ કોહલી. ગિવિંગ પ્રપોઝલ, પ્રપોઝલ હોય એટલે લેટ્સવાળું વાક્ય હોય, બરાબર. તો લેટ્સ પ્લે ક્રિકેટ, લેટ્સ પ્લેડ ક્રિકેટ, બરાબર. આ બંને તો નહીં જ આવે, બરાબર. લેટ પ્લે ક્રિકેટ ના આવે, લેટ મી અહીંયા વિરાટ કોહલી કહે છે બધાને, એટલે લેટ્સ પ્લે ક્રિકેટ, અહીંયા પ્લેડ ના આવે એટલે આ આપણો પ્રોપર આન્સર છે. પ્રાચી પ્રપોઝ્ડ. હવે રિપોર્ટિંગવાળું વાક્ય છે એટલે ધેટ અને દેશોળ હોવું જોઈએ. તો ધેટ અને દેશોળવાળા અહીંયા આપણને બે વાક્યો જોવા મળે છે, બરાબર. ધેટ અને દેશોળની અંદર દે શુડ વિઝિટેડ, શુડ સાથે પાસ્ટેન્સ ના આવે, ધેટ દે શુડ વિઝિટ માઉન્ટ આબુ, આ આપણો આન્સર છે. અહીંયા કેન છે, અહીંયા વિલ છે એટલે તો આવશે જ નહીં. દિલ્હી ઇઝ કમ્પેરિંગ, બરાબર. એટલે મોર અથવા મોસ્ટવાળું આવે છે, બરાબર. તો અહીંયા બધામાં અહીંયા ધેન જોવા મળે છે. મોર પોલ્યુટેડ ધેન મોસ્ટ અધર સિટીઝ, મોસ્ટ પોલ્યુટેડ ધેન મોસ્ટ અધર સિટીઝ, મોર ધેન એની અધર સિટીઝ, મોર ધેન મોસ્ટ અધર સિટી, બરાબર. એટલે મોસ્ટ આ બંનેમાંથી કોઈ આવશે, બરાબર. પોલ્યુટેડ સાથે મોર લાગે તો મોસ્ટ તો લાગતું નથી, એટલે મોર પોલ્યુટેડ ધેન મોસ્ટ અધર સિટીઝ આ પ્રોપર આન્સર છે. માય ટીચર વોઝ સો ઓલ્ડ. હવે રિઝલ્ટ એટલે ધેટવાળું વાક્ય જોઈએ. વોઝ છે એટલે કુડનો ઉપયોગ હશે. તો ધેટ શી કેન એટલે નહીં આવે, ધેટ શી કેન એ પણ નહીં આવે. ધેટ શી કુડ નોટ વોક અને ધેટ શી કુડ વોક્ડ, તો કુડ સાથે મૂળ રૂપ આવે જે અહીંયા નથી, એટલે આ આપણો પ્રોપર આન્સર છે. પ્રિયા ડ્રોઝ અ પિક્ચર. તો શોઈંગ સપોઝિશન એટલે એઝ ઇફ, અને પ્રિયા છે એટલે શી, બરાબર. તો અહીંયા એઝ ઇફ હી વોઝ અ પેઇન્ટર, એઝ ઇફ હી વેર અ પેઇન્ટર, એઝ ઇફ હી ઇઝ અ પેઇન્ટર, એઝ ઇફ પેઇન્ટર ડઝ, બરાબર. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, શી આવવું જોઈએ. તો હી વોઝ ના આવે, બરાબર. હી ઇઝ પણ નહીં આવે, આ તો મેનર છે. એટલે આ એઝ ઇફ શી વેર અ પેઇન્ટર એ સાચો આન્સર છે. ધ હેલ્ધીયર અ પર્સન ઇઝ, ડબલ કમ્પેરિઝન એટલે આર્ટિકલ ધથી શરૂ થવું જોઈએ. તો આ બંને આન્સરમાંથી કોઈ એક આવશે. ધ હેપી એટલે અહીંયા કમ્પેરેટિવ ફોર્મ જોઈએ, એટલે ધ હેપીયર હી ઇઝ એ પ્રોપર આન્સર છે. ધ અમૂલ ડેરી ઇઝ બિગર, બરાબર. તો ધેનથી શરૂ થતું હોવું જોઈએ, એટલે એક બે ને ત્રણ ધેનથી થાય છે, આ ધેન આવશે નહીં, બરાબર. ધેન સાથે મોસ્ટ અધર ડેરી, તો મોસ્ટ સાથે ડેરી ના આવે, ડેરીઝ આવે. અહીંયા મોર આપેલું છે, બરાબર. તો મોર જે છે એની સાથે મોસ્ટ અથવા મેની આવે છે, તો અહીંયા મોસ્ટવાળું આ એક જ વાક્ય છે, એટલે આપણો આ આન્સર છે. 57 એની અંદર જોઈએ કે ગેપ ધેન શી પોસ્ટેડ ઇટ શોઈંગ ટાઈમ, બરાબર. એટલે નો સુંદર હાર્ડલી અને એસ સુનેસ, તો અહીંયા ત્રણે ત્રણ રચના આપેલી છે. તો હવે કઈ રચના સાચી છે, તો ધેન સાથે જે આવે તે, તો ધેન સાથે નો સુંદર આવશે. તો અહીંયા બે વાક્યો નો સુંદરના છે. નો સુનર ડીડ માયા રોટ અ લેટર અને નો સુનર ડીડ માયા રાઇટ અ લેટર. ડીડ આવે એટલે અહીંયા ભૂતકાળ નીકળી જાય, એટલે આ જવાબ આપણો સાચો, ડીડ અને રાઇટ. નેક્સ્ટ પેપર જોઈએ તો વરુણ એક્સ મેનર છે, એટલે એઝવાળું વાક્ય જોઈએ, બરાબર. તો અહીંયા એઝવાળું એક જ વાક્ય આપ્યું છે, બરાબર.
लाइक पण चाले એટલે लाइक एन एक्सपर्ट हीरो एंड एज एन एक्सपर्ट हीरो डस बराबर એટલે ए અને સી બંને સાચા છે એટલે આપણો જવાબ થશે ડી બોથ એ એન્ડ સી એઝ ઇફ તો આવશે જ નહીં ચિરાગ ઇઝ ડલ એડવાઇસ છે તો હી એડવાઇસની અંદર આપણે ઓટ ટુ હેડ બેટર અને શુડનો ઉપયોગ કરીશું તો ઓટ ટુ વર્ક ધ હાર્ડ હેડ બેટર વર્ક હાર્ડ મસ્ટ વર્ક હાર્ડ અને શુડ ટેક રેસ્ટ બરાબર અહીંયા ડલ છે એટલે ડલની અંદર આપણે શું કરીશું કે ડલ હશે એટલે એને મહેનત કરવી પડે એટલે હેડ બેટર વર્ક હાર્ડ જો ડલ એટલે નિસ્તેજ એવું સમજીએ થાકેલો એવું સમજીએ તો શુડ ટેક રેસ્ટ પણ આવી શકે પણ આપણે અહીંયા ડલ એટલે નબળો છે બરાબર કે ભણવામાં નબળો છે તો હેડ બેટર વર્ક હાર્ડ એ આન્સર લખી શકીએ અહીંયા 55માં ગેપ સો હી ગેટ્સ ડિસ્ટિંક્શન માર્ક્સ ઇન એવરી એક્ઝામ તો હેબિચ્યુઅલ પ્રેઝન્ટ છે એટલે હેબિચ્યુઅલ પ્રેઝન્ટમાં ઇઝેમર યુઝડ ટુ અને વર્બ આઈએનજી મોહન ઇઝ યુઝ ટુ વર્કિંગ હાર્ડ મોહન ઇઝ યુઝ ટુ વર્ક હાર્ડ મોહન વર્ક યુઝ ટુ વર્ક હાર્ડ અને મોહન ઇઝ યુઝડ ટુ વર્કિંગ હાર્ડ બરાબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વોઝ હોવું જોઈએ એટલે આપણો જવાબ આ સાચો થશે બરાબર કેમ આ સાચો થશે કારણ કે અહીંયા યુઝડ નથી અહીંયા યુઝ છે તો વર્બ આઈએનજી અને ઇઝેમાં નથી અહીંયા પણ ઇઝ છે તો અહીંયા આઈએનજી નથી એટલે આ જવાબ આપણો સાચો છે કે મોહન ઇઝ યુઝડ ટુ વર્કિંગ હાર્ડ ધીસ ટી ઇઝ સો ટુ હોટ તો ટુથી શરૂ થતો હોવું જોઈએ કાં તો ફોરથી તો ફોરથી અહીંયા શરૂ થતા બે છે ફોર મી ટુ ડ્રિંક અને ફોર મી ટુ ડ્રંક તો ટુ સાથે મૂળ ક્રિયાપદ આવે એટલે આ જવાબ આપણો સાચો આ તો આવશે જ નહીં લાસ્ટમાં એઝ ગીવ્સ યુ ધ બેસ્ટ સર્વિસ ટોકિંગ અબાઉટ પ્લેસ બરાબર પ્લેસની વાત કરી છે અહીંયા એટલે જોઈએ કે પેટીએમ ઇઝ સચ અ સાઇટ પેટીએમ ઇઝ સચ ધ સાઇટ પેટીએમ ઇઝ સચ સાઇટ અને પેટીએમ ઇઝ સેમ સાઇટ સેમ નહીં આવે આર્ટિકલ ધ જોઈએ સચ તો આર્ટિકલ એ કે એન જોઈએ અહીંયા નથી સચ સાથે આર્ટિકલ ધ છે એ પણ ના આવે એટલે આપણો જવાબ છે પેટીએમ ઇઝ સચ અ સાઇટ એઝ ગીવ્સ યુ ધ બેસ્ટ સર્વિસ આમાં જોઈએ તો ઉમેશ ઇઝ ટોલર કમ્પેરિઝન છે ધેન બરાબર મેની અધર બોયઝ એની અધર બોયઝ ધેન મોસ્ટ અધર બોય અને ધેન મેની અધર બોય હવે આ ધેન તો નીકળી જ જશે આ ત્રણમાંથી કોઈ આવે તો મોસ્ટ અધર પછી બોયઝ આવે અહીંયા મેની અધર પછી પણ બોયઝ આવે એટલે મેની અધર બોયઝ આ જવાબ આપણો સાચો છે સો હોમ પ્લેસ ક્રિકેટ સપોઝિશન એટલે એઝ ઇફ અને હી સાથે વર તો એઝ ઇફ અને હી સાથે વર વાળું આ એક જ વાક્ય છે એટલે એ જવાબ છે અહીંયા હી વોઝ છે અહીંયા હી ઇઝ છે અને અહીંયા મેનરનો એઝ વપરાયો છે એટલે આ જવાબ આપણો સાચો 55 ગેપ હી વુડ હેવ પ્રમોશન કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ઇફ અને હેડવાળું વાક્ય ઇફ શીતલ હેર પરફોર્મ વેલ ઇફ શીતલ પરફોર્મ્સ વેલ ઇફ શીતલ પરફોર્મડ હે વેલ એન્ડ ઇફ શીતલ હેર પરફોર્મડ વેલ તો અહીંયા ઇફ પણ છે હેડ છે અને પરફોર્મડ છે એટલે આ જવાબ સાચો અહીંયા હેડ નથી અહીંયા પરફોર્મડ નથી અહીંયા હેડ નથી ઓકે 56 શ્રવણ મેટ વિથ એન એક્સિડેન્ટ કોન્ટ્રાસ્ટ તો કોન્ટ્રાસ્ટની અંદર ઇન્સ્પાઇટ આપેલું છે ઇન્સ્પાઇટ ઓફ વાળા જવાબ સાચા એટલે ઇન્સ્પાઇટ ઓફ આ ત્રણમાં છે ઇન્સ્પાઇટ ઓફ હિઝ બિંગ કેરફુલ ઇન્સ્પાઇટ ઓફ હિઝ બિંગ કેરલેસ અને ઇન્સ્પાઇટ ઓફ હિઝ બિંગ કેરફુલ બરાબર કે કેરફુલ રહેવા છતાં એને એક્સિડન્ટ થયો એટલે આ જવાબ આપણો સાચો છે આ કેરલેસ હોય છતાં એક્સિડન્ટ થયો એવું ન કહી શકાય અહીંયા બિંગ બિન ના આવે બિંગ આવે એટલે એ પણ નહીં આવે અહીંયા ઓફ નથી એટલે એ પણ નહીં આવે લાસ્ટ આઈ વોઝ બિઝી વિથ માય પ્રોજેક્ટ તો શોઈંગ રિઝલ્ટ છે બરાબર આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ તો સો છે એટલે ધેટવાળું જોઈએ અને કુડવાળું જોઈએ ધેટ આઈ કેન નોટ એટલે કુડ નથી ધેટ આઈ કુડ અટેન્ડ ધ ફંક્શન આઈ કુડ નોટ અટેન્ડેડ અને ધેટ આઈ કુડ નોટ અટેન્ડ તો કુડ સાથે નોટ આવે અને અટેન્ડ બરાબર અટેન્ડેડ એ નહીં આવે અહીંયા નોટ નથી અને અહીંયા ભૂતકાળ નથી લાસ્ટ ક્વેશ્ચન પેપર 53 નંબર ક્વેશ્ચન વેરી ફ્યુ ટાઉન્સ બરાબર એટલે આરથી શરૂ થતું હોવું જોઈએ બધા આરથી શરૂ થાય છે એઝ એઝ એટલે આ નીકળી જશે સો એઝ નહીં આવે એઝ ક્લીન એઝ અમદાવાદ એઝ ક્લીનર એઝ એઝ ક્લીનેસ્ટ તો ક્લીનેસ્ટ અને ક્લીનર નહીં આવે એટલે એઝ ક્લીન એઝ સાચો જવાબ
my grandfather gave when he was a schoolboy. Habitual past લખવાનું છે એટલે used to take part in the games, used to take part in the game, used to taking part અને is used to take part. તો અહીંયા યુઝડ નથી, અહીંયા યુઝડ છે, બરાબર? તો ટુ ટેક પાર્ટ ઇન ગેમ્સ આ વાક્ય સાચું છે. યુઝડ ટુ ટેકિંગ છે તો વર્બ આઈએનજી ના આવે, અને ઇઝ યુઝડ ટુ અહીંયા આઈએનજી આવે પણ છે નહીં, એટલે આ જવાબ આપણો સાચો. અરુણિમા ક્લાઇમ્બ ધ એવરેસ્ટ સો બ્રેવલી, બરાબર? સો બ્રેવલી એટલે ધેટવાળું વાક્ય છે, અને કુડવાળું હોવું જોઈએ. ધેટ શી કેન નોટ રીચ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, ધેટ શી કુડ નોટ રીચ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, ધેટ શી કુડ રીચ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન અને શી રીચડ. તો કુડવાળા બે છે પણ અહીંયા હકાર અર્થ છે, એટલે શી કુડ રીચ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન, બરાબર? એટલે એ જવાબ આપણો સાચો છે. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ્સ, બરાબર? એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો હી લૂઝ ધ ગેમ, હી લૂઝિસ ધ ગેમ, હી લોસ્ટ ધ ગેમ, હી લોસ્ટ ધ ગેમ. તો લૂઝનું લોસ્ટ થાય છે, એટલે આ જવાબ આપણો સાચો છે. અને લાસ્ટ, હેડ કલ્પેશ ફોલોડ ધ લોયર્સ એડવાઇસ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે આપણે મોડલ ઓક્ઝિલરી હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. હી વુડ હેવ વોન ધ કેસ, હી વુડ હેવ વિન ધ કેસ, હી હેઝ વોન ધ કેસ, હી વિલ હેવ વોન ધ કેસ. તો વિલ નહીં આવે, હેઝ વોન પણ નહીં આવે. હવે આપણી પાસે બે આન્સર છે પણ અહીંયા વુડ હેવ પછી વોન આપવું જોઈએ, વિન છે. અહીંયા પાસ્ટ પાર્ટિસિપલવાળું આ એક વાક્ય છે એટલે એનો સાચો જવાબ છે, બરાબર? આવી રીતે વિડીયો જોતા રહેજો અને લાઇક અને શેર કરજો મિત્રો સાથે, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય, ટેક કેર, થેન્ક યુ. નેક્સ્ટ વિડીયો ગ્રામરના બીજા ટોપિકનો હશે.